तो राजकोटमां अपहरण बाद तरुणी पर दुष्कर्मनी घटनाथी खळबळाट मची गयो छे। 1 લાખની ખોટી ઉગ્રાણી કરી પરિવારના 4 સભ્યનું અપહરણ કરાયું હતું। અપહરણ બાદ વ્યાજખોરોએ તરુણી પર આચરી દુષ્કર્મ, વ્યાજે લીધેલા રૂપિયા ચૂકવ્યા બાદ પણ કરતા હતા દબાણ, વધુ રૂપિયાની ઉગ્રાણી માટે ઘરે આવી દીકરીની કરતા છેડતી બાદ સીપી કચેરીમાં દવા પીને આપઘાત કર્યો હતો પ્રયાસ। છેડતીની ફરિયાદ પાછી ખેંચવા વ્યાજખોરો દબાણ કરતા અકબર ઉર્ફે હકો ખિયાની, મિરઝાદ ખિયાની, ઝુમા ઠેબા सहित 5 સામે ફરિયાદ નોંધાઈ છે। પોલીસે એટ્રોસિટી એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો પણ નોંધ્યો છે। હાલ 5માંથી 3 આરોપી સકંજામાં, અન્ય 2ની શોધખોળ ચાલુ છે। અપહરણ બાદ તરુણી પર ગેંગરેપ થયાનો ખુલાસો, વ્યાજખોરોના આતંકથી પીડિત પરિવાર હિજરત કરવા માટે મજબૂર બન્યો, તો Z24 કલાક સમક્ષ સગીરાની માતાએ ઠાલવી છે વેદના, પોલીસે અમારી વાત સાંભળી નથી, હકુબા પાસેથી 2 વર્ષ પહેલા અમે રૂપિયા લીધા હતા, હકુબા મિરઝાદ ઇકબાલ સહિત લોકોએ મારી નાખવાની ધમકી પણ આપી હતી, સમાધાનના બહાને અપહરણ કરી દીકરી પર દુષ્કર્મ આચર્યું, વ્યાજખોરો અવારનવાર ઘરે આવી ધમકાવતા અને વ્યાજખોરની પહેલાથી જ મારી દીકરી પર નજર હતી, માતા એમ પણ કહ્યું કે માતા પાસે લઈ જવાનું કહી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું, ત્યારે સવાલ એ થાય કે આખરે ક્યાં સુધી આવી રીતે વ્યાજખોરો દીકરીઓની આબરૂ લૂંટતા રહેશે, છેડતીની ફરિયાદ બાદ પણ કેમ પોલીસે કોઈ કાર્યવાહી ન કરી, કેમ વ્યાજખોરોના આતંકને ડામવામાં પોલીસ ઘૂંટણીએ પડી રહી છે, કોના આશીર્વાદથી બેફામ બન્યા છે વ્યાજખોરો, ક્યારે આ બેફામ બનેલા હેવાન વ્યાજખોરોને કાયદાના પાઠ ભણાવાશે, તે સવાલ પૂછે છે Z24 કલાક। હકુબા ખિયાણી પાસેથી એના છોકરાની ઓ પાસેથી 1 લાખ રૂપિયો લીધેલો હતો, એટલે એ લોકો એની હારે તો અમારે કોઈ જાતનો વ્યવહાર જ નહોતો હકુબાના ઘરના હારે, એટલે પૈસાની મેટલ હતી એટલે હું એમાં જામીન હતી, અને હું મમ્મી ભેગી જ પહેલેથી રહું છું, એટલે મેં કીધું કે તમને પૈસા અમે દઈ દઉં, તો એ ઇકબાલને, અલીને, મિરઝાદને એ બધાને મોકલતો હતો, બાયુસ થતા મૂછડા બાંધીને કે તમે પૈસા નહીં દો તો અમે તમારી આ કરશું, મકાનને તાળું મારી દેવું, મેં કહ્યું એવું કરો માં, તો માં હું નોકરી ઉપર ગઈ તો મોટી છોકરીને ધમકી દીધી હતી કે તારી મમ્મી કે તારી નાની કે કોઈ પૈસા નહીં દે ને તો તને ઉપાડી જવામાં આવશે, મારી મોટી છોકરી દવા પી ગઈ હતી ને તો એ લોકોએ કાંઈ કર્યું નહીં, મને સમાધાન માટે ગોતતા હતા મને ને મારી મોટી છોકરીને, તો અમે મળ્યું ને તો મારી નાની છોકરીને ધમકી દીધી કે તારી મમ્મી મળી ગઈ છે હાલ કે આપણે ત્યાં જવાનું છે, અને મારી બેનને મારી છોકરીને ઘરે આવીને 7:45 વાગ્યામાં મોટરમાં ઘાલીને બારોબાર વાડીઓમાં લઈ ગયા અને મારી છોકરી માથે રેપ કર્યો। પોલીસ સપ્રનગરવાળી એક જ કહેતી હતી કે તમે આવી રીતના અવારનવાર નાટક કરીને આવો છો, મિક સાહેબ નાટક નથી, આ દીકરીઓ માથે કોઈ નાટક આવું કરે જુવાન છોકરીઓ માથે, મારે શું કહેવાય દેવી નથી, હવે આવું બધું થઈ ગયું મને કોણ સાથ સપોર્ટ દે છે, 1 લાખ રૂપિયો ચૂકવી તો દીધા હતા એને, લગભગ લોન ભાઈની ઉપાડીને ભાઈને જ દીધેલા હતા, એને દઈ દીધા હતા, પણ ટૂંકમાં એને મારી છોકરી મારે નજર પૂરેપૂરી રાખી, એમ અમે બોયલા જેવા નતા, સાહેબ અમારું ઘર જોવો ને તો તમને એમ થાય કે શું બહુ હજી કે તને મારી નાખશું ને આમ કરશું ન, એવી ધમકી, આ બનાવ મોટી છોકરી આ જ થવાનું હતું, પણ અમે ફરાળ હતા ને તો આ નાનકડીને ઉપાડી લીધી, એવું કર્યું ઇકબાલ, મિરઝાદ, અલી બધાએ, હકુબા એની છોકરાની ઘરવાળી સોની, હિના બધાએ આવતા હતા મૂછડા બાંધી કે તમે રોડ વચ્ચે નીકળીને બતાવો અમને, એની ડરની હિસાબે હું ખુદ ભાગી ગઈ હતી, નહોતા કરતા એ કે તમે ઘરે જાઓ અમે પતાવી દઉં, પકડાતા નથી, અમે કહેતા હતા કે આવે છે અહીંયા રખડે છે તો કે તમે નાટક કરો માં, એવું પ્રનગર વાળા કહેતા હતા, લોઢાની હાકર મારી હતી છોકરીને, હાકર મારી હતી, લાકડા પગમાં માર્યા હતા, બેનને ઢીકા મૂંઢ માર, બહેણા એના હાથે બંધ કરી દીધા હતા, છોકરીઓ પૂરેપૂરી ડરે છે મારી, એ લોકો નહીં એવી ધમકી દે છે, બોલી નથી હકતી, ટીકા પાટો છાતીમાં વાહમાં બધી રીતના બધું બહુ જ માર્યું છે, અને હકુડો આખો માથે ચડી ચડીને મારતો હતો, ગરપીએ ચડી ગયો તો જેવા કઈ એવા બહુ જ, અને મારા નાના છોકરાને, મારી બેનની નાની છોકરી બીજી ભેગી હતી ને એને મોટરમાં પૂરી દેવામાં, લોકમાં આવી હતી મોટરમાં, અને અમને અમે મારતા હતા અને છોકરાઓને છોકરી અમને જોઈ જોઈને ચિલાવતા હતા, મારે એ માટે થઈને હું જરાક
કમજોર થઈ ગઈ હતી કે હું ભાગીશ તો બચાવ મોટરમાં છે એનું શું થશે, એટલે એની હિસાબે થઈને મેં આ બધું સહન કર્યું. બચાવને મારવાની ધમકી હતી. આઈ થિંક તું ભાગ્યા ને તમે લોકો તો આગળ મારા માણા કે છર્યું ચાકા લઈને ઉભા હે, અને જ્યાં ડેલે લઈ ગયા ને ન્યાય મને ધમકી હતી કે ત્યાંથી નહીં કે હેઠા ઉતરીને તમે ઊંચા નીચી થયું ને તો મારા માણા કે બધે ગોઠવેલા એમ કરીને અમને ફૂલ ધમકી હતી. એટલે છોકરાની હોવને હું આમ હાથ જોડતી હતી સાનો મુનો કે આને બચાવો ને આને બચાવો ને, તો એના છોકરાની હોવ સોની અને એની ઘરવાળી દાંત કાઢતી હતી અને કે હોય એટલું ને હવે આને અહીંથી છોડતા નહીં, આને અહીંયા પૂરી જ રાખજો, એની છોકરાની હોવ અને હકુડાની હોવ એમ કહીને એ વયું ગયું. મારે તો હકુડાનું મોત જોઈશે અને આવી રીતના કોઈ દીકરી ઉપર જુલમ ન કરે, કેમ કે મારી આંખો મેં બધું જોયું. ના એક